સંઘમાં આવીને બે વિચાર કોઈ પણ સંત કે કોઈ પણ હરિભક્ત આપણા અખંડ રહેવા જોઈએ અને એક છે મહાત્મા વિચાર બીજો છે રાજીભાનો વિચાર રાજીભાનો આધાર મહાત્મ્યના વિચાર ઉપર છે જેનું જેટલું મહાત્મા સમજાય એટલો જ એને રાજી કરવાનો વિચાર એને રાજી કર્યાનો વિચાર ભરતી રાજી ભાઈ સત્સંગનું સત્સંગનો બેઝ છે સત્સંગ નું ફળ છે અને રાજીપાના વિચાર સાથે થતું કોઈ પણ સાધન એ ભક્તિ છે એ ભક્તિ બની જાય છે ગઈકાલે રાત્રે જ અમારે સભામાં એક વાત નીકળેલી કે કોઈ કદાચ વાળવાની સેવા કરે છે સ્વચ્છતાની સેવા કરે છે કોઈ સંડાસ બાથરૂમ સાફ કરવાની સેવા કરે છે પરંતુ એ તમામ સેવામાં કે પછી બહાર ઊભા રહીને ચોકીદારની સેવા કરે છે સિક્યોરિટીની સેવા કરે છે કે પછી પાર્કિંગમાં ઉભા રહીની સેવા કરે છે પરંતુ એમાં રાજીપાનો વિચાર જો પડે તો એ પણ ભક્તિ બની જાય છે માત્ર માળા ફેરવવી ધ્યાન તપ જપ વ્રત કરવું એ જ ભક્તિ છે એવું નથી અંદર રાજીપાનો વિચાર પડ્યો કે મારે રાજી કરવા છે અને આ જે હું કરું છું એ મહારાજને રાજી કરવા માટે કરું છું આ વિચાર કોઈ પણ સેવા કોઈ પણ સાધન એમાં બળ્યો એટલે એ ભક્તિ બની જાય છે અને એમાં મહારાજનો સંબંધ ભળી જાય એટલે એ ભક્તિ સાધ્ય ભક્તિ બની જાય છે આપણે પણ આ જે કંઈ કરીએ છીએ સત્સંગમાં આ બહુ જ એક મોટી બાબત આપણને દ્રઢ હોવી જોઈએ કે આપણે જે કંઈ કરીએ છીએ કે મહારાજ આપણી પાસે જે કંઈ કરાવે છે એની પાછળ બીજો કોઈ ઉદ્દેશ હોવો ન જોઈએ સંકલ્પ પણ ન હોવો કોઈ માનનો સન્માનનો કોઈ હારનો કોઈ પ્રસાદનો મને કંઈક બોલાવે કોઈ વિચાર અંદર ભળ્યો એટલે એ રાજીભાનો વિચાર ન કહેવાય ભેળસેળ થયું કહેવાય એટલી ચોવીસ કેરેટ નું સોનું હોય ને એમાં જેટલી ભેળસેળ થાય એટલે કેરેટ ઘટતા જાય ને એનું મૂલ્ય ઘટતું જાય પ્રથમ નું છપ્પન નું અને એમાં એક વાત મહારાજે બહુ સરસ કરી છે મહારાજ કે કોઈ કો ખોદાતો હોય અને એમાં સલાટ ખકડાવે પથ્થર ખકડાવે અને જો બોદો બોલે તો સમજે કે આમાં પાણી ઘણું છે જો થોડુંક નક્કર બોલે તો કે આમાં ચારાની ચા પાકો પાણી છે અડધા કોષનું પાણી છે એમ રાજીના વિચાર સિવાય કોઈ પણ બીજો વિચાર પડ્યો મહારાજે એને માનનો વિચાર કર્યો છે તો એટલો એ ભેળસેળ થઈ ગઈ એટલે એની કિંમત એનું મૂલ્ય ઓછો થઈ ગયું ભલે પછી કરોડોનું દાન કરીએ કે પછી અમે તનની મનની ધનની આપણે ગમે એટલી સેવા કરીએ એક જ વિચાર હોવો જોઈએ ચાહે પછી ઠાકોરજીની પ્રગટ પ્રત્યક્ષની સેવા કરતા હોય તો એ ભલે રસોઈ બનાવતા હોય તો એ ભલે અહીં બેઠા છીએ આપણે આવીએ છીએ રાજી જ કરવા બસ અમને આ મહારાજે સાધુ કર્યા છે અમારો ઈશક પણ આ જ રહેવો જોઈએ મહારાજને મોટાને રાજી કરવા છે બસ નાનપણથી આપણને સંસ્કાર જવો જોઈએ કે આપણો સંસ્કાર છે આપણો એક જ કરવો રાજી કરવા છે અને રાજીપાનું ફળ સત્સંગ નું ફળ રાજીપો અને રાજીપાના બદલામાં શું જોઈએ છે તો હે મહારાજ પહેલી ને છેલ્લી એ જ અરજ છે મૂર્તિના સુખની એક ગરજ છે બસ અમને મહારાજ તમારી મૂર્તિનું સુખ આપજો આ માગો અને આજ ઈચ્છું હવે રાજીપાનો આધાર શની ઉપર છે તો ઉપર છે જેટલું મહાત્મય સમજાય એટલો જ રાજીપાનો વિચાર પ્રબળ બને અને આપણે એ મહાત્મય સમજવું ફરજિયાત છે મહારાજનું મહાત્મય પહેલું તો કોનું મહાત્માય શું મહાત્માય તો મળેલા મહારાજ કેવા છે માત્ર મહારાજ કેવા છે એવું નહીં હો મળેલા મહારાજ કેવા છે મહારાજ કેવા છે એનો અર્થ એમ થાય કે મહારાજ આવા છે પણ મને મળ્યા નથી મહારાજનો મહિમા સમજીને મહારાજનું એ જ્ઞાન અને જ્ઞાન પછી એ મહારાજ ગયા નથી પ્રતિમા સ્વરૂપે મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે અને પછી એમાંથી પ્રતિમા ભાવ ટાળી નાખવાનો છે પ્રતિમા સ્વરૂપે મળ્યા છે પણ પ્રતિમા નથી ઓ પ્રતિમા નથી મનુષ્ય રૂપે તો નથી જ પણ પ્રતિમા રૂપે છે પણ પ્રતિમા નથી એમાંથી પ્રતિમા ભાવ કાઢવાનો તેજના સમૂહમાં છે તે જ આ છે અને આજ તેજના સમૂહમાં છે આ મહારાજનું મહાત્મય સમજાય તો કૃતાર્થ પણ મનાય પૂર્ણકામ પણ મનાય નિર્ભયતા વર્તે કલ્યાણ મરીને થવાનું છે એવી એવું ન રહે મહારાજની મૂર્તિ એ જ કલ્યાણ છે એ જ મોક્ષનું સ્વરૂપ છે અને એ મહારાજ મને મળી ચુક્યા છે કૃતાર્થ પણ વર્તે આનંદ આનંદ મહારાજે પ્રથમના મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ આવા ભગવાન મળ્યા છતાં આઠેપોર આનંદ કેમ નથી વર્તતો ત્યારે મહારાજે જવાબ આજ આપ્યો છે મહાત્મયની કસર છે મહિમાની કસર છે એટલે આનંદ નથી વર્તતો પણ મહારાજનો આવો જો મહિમા સમજાય અને એને આઠે પોર આનંદ વર્તે કેવા મહારાજ મને મળ્યા છે બીજું શું થાય એ જ રીતે સત્પુરુષનો મહિમા સમજાય કે મને એવા મોટા પુરુષ મળ્યા છે ગોપાળાન સ્વામી જેવા મુક્તાન સ્વામી જેવા બ્રહ્માન સ્વામી જેવા અત્યારે ન હોય એ અકૃતાર્થપણું રહે પરંતુ મહારાજે કૃપા કરીને મને એવા દિવ્ય સત્પુરુષનો યોગ આપ્યો છે અને આ સમજાય તો એને મહારાજનું ને મોટા પુરુષનું વચન રુચિમાં રહેવાય એમની આજ્ઞામાં વર્તાય એમને રાજી કરવાની ભૂખ રહે નિરંતર રાજી આનંદ વર્તે કે મારે રાજી કરવા છે પણ જો પરોક્ષ ભાવ વર્તે કે એવા તો ભગવાનને નથી ભગવાનના સત્પુરુષ પણ અત્યારે નથી તો કોને રાજી કરશે કોને રાજી કરવા રાજી કરવા માટે કોઈ માધ્યમ નથી કોને રાજી કરવાનું ભગવાન ગયા છે સત્પુરુષ નથી તો કોને રાજી પરંતુ કરવાનો વિચાર જેનો સબળ બને તો રાજીપાનો વિચાર એને ઉપર ડિપેન્ડન્ટ છે સબળ બને અંતરમાં અયામાં આઠે ફોર આનંદ આનંદ વર્તે અને મહારાજે એટલા માટે લખ્યું છે પ્રથમના પંદરમાં માં મહારાજ એટલે બોલ્યા મહારાજ કે જે સાધુ કે જે હરિભક્ત જેના હૈયામાં જેના શબ્દમાં બધા આવી આવી જાય જાય એક બધા જેના મહારાજ કે અમારી ભક્તિ હોય ભક્તિ એટલે મહાત્મા ભક્તિનો અર્થ જ મહિમા મહાત્માય મોટે મહારાજની જેના હૈયામાં અમારી ભક્તિ હોય તેને એમ વૃત્તિ રહે શું વૃત્તિ રહે ભગવાન ને સંત મુને જે જે વચન કહેશે જ જ મારે મારે છે છે એનો બીજો અર્થ શું ભગવાન ને ભગવાનના સંત મુને જે જે વચન કહેશે એમ જ મારે કરવું છે એનો અર્થ શું થાય બીજું નથી કરવું એના ગમતા બાર નથી કરવું એમના રાજીપા બહાર કાંઈ કરવું નથી એ રાજી થાય એમ જ કરવું છે એમ એના અયમાં હિંમત રહે હિંમત રહે એટલે એવું બળ રહે આટલું વચન મથી મનાશે અને આટલું નહીં મનાય એવું તો ભૂલે પણ ન કહે કે નહીં કદાચ બોલે નહીં પણ સંકલ્પ તો થાય ને કે આવું શે થાય મહારાજે એને કુસંગ કહી દીધો લ્યો પ્રથમના હત્તરમાં વતનામૃતમાં મહારાજ કે જો હિંમત વિના નો સંકલ્પ થાય કે હિંમત વગરની વાત થાય કે આવું તો શે થાય હવે બાપજી આવું કે પણ આપણાથી શે થાય હવે હવે આવી મોટી મોટી વાતો કરે કે આપણે બધાના દિવ્ય જીવન જીવતા કરવા છે અનાદિ મુક્તની સ્થિતિ લઈ જવા છે સારું શે થાય આ બધું ગોર કડી કાઢો દેહ ભાવ તો શે ટળે મહારાજ કે એને કુસંગ કહી દીધો લ્યો હિંમત વગરની વાત કરવી ને વિચારવી નહીં જે દિવસે આવી હિંમત વગરની વાત થઈ જાય તે દિવસે એક ઉપવાસ કરવો મહારાજે આજ્ઞા કરી લેવી એક ઉપવાસ કરી દેવો મહારાજે નપુંસક શબ્દ વાપર્યો છે અને કુસંગી શબ્દ વાપર્યો કે આ કુસંગ કહેવાય આજે અમારે સત્સંગમાંથી કુસંગ નો ભાગ કાઢવો છે મહારાજે શરૂઆત અત્તરમાં વતના વ્રતની આવી કરી શું ન થાય પંદર એ જ કીધું શું ના થાય કેમ ના થાય અને જેને જેને છે એના માટે અઘરું બન્યું જ નથી બસ આપણાથી કશું થાય એવું નથી કરાવનારા કોણ છે એ કરાવશે સંકલ્પ કોનો છે એમનો છે તો એમનો સંકલ્પ છે એટલે થાય બસ વિચાર બીજો નહીં કરવાનો થાય કે ન થાય બસ એમના સંકલ્પમાં ભેગા ભળી જવું એ જ શિષ્યનું લક્ષણ છે સેવકનું લક્ષણ છે એમના સંકલ્પમાં ભેગા પડી ગયો પેલા રાજા નું દ્રષ્ટાંત આપણે આપીએ છીએ એક રાજા હતા અને રાજાએ જાહેરાત કરી કે ભાઈ આ એક પાણીનો ઊંડો કુવો છે નગરની વચ્ચે જાહેરાત કરી ઢંઢેરો પીટાયો કે આપણા ગામનો જે પાણીનો કુવો છે ને એમાં પડવાનું અને કોરા બહાર નીકળવાનું રેઇનકોટ પહેરી નહીં પહેરવાનું સમજ્યા એ કૂવામાં પડવાનું કોરા બહાર નીકળવાનું જે કોરો બહાર નીકળશે એને માગે ઇનામ મળશે જે માગે આપવાનું હવે ગામમાં જાહેરાત થઈ બધા વિચાર કરે કે સારું આવું તો કેવી રીત બને કૂવામાં પડવાનું ભર્યા કુવામાં પડવાનું ખાલીમ નહીં પાછું અને કોરા બહાર નીકળવાનું અરું આવું કેમ બને કોઈ તૈયાર ન થયું બીજે દિવસે ફરીથી જાહેરાત કરી કોઈ તૈયાર ન થયું ત્રીજે દિવસે ફરીથી જાહેરાત કરી કોઈ તૈયાર ન થયો ચોથે દિવસે એક જણો તૈયાર થયો ગામનો એક જુવાનીઓ અને એને કહ્યું બીડું ઝડપ્યું કે હું આ કરી દઈશ બધાય કહેલ્યા મુરખ ભર્યા કૂવામાં પડવાનું છે ને કોરા બહાર નીકળવાનું છે શક્ય કેવી રીત બને કે બસ મારે પડવું છે કે ભલે જે થાય મારે બહાર નીકળવું છે રાજા પોતે જોવા માટે આયા આખું ગામ જોવા કે આરો સાહસ કરે છે કોરા બહાર નીકળવું છે કેવી રીતે શક્ય બનશે રાજા પોતે આવીને બેઠા છે સિંહાસન નાખીને પેલો આવ્યો પેલો કે હું પડું છું રાજા જોજે હું કોરા બહાર નીકળવાનો છું કઈ વાંધો નહીં એ તો પડ્યો અને નીકળ્યો હવે ભીનો જ નીકળે સ્વાભાવિક છે કે ભાઈ ભરેલા કુવામાં નહીં પડે એટલે ભીનો જ નીકળે રાજાના નો કર્યો રાજાને જોઈ લો કે અને શું જોઈ લો તું તો ભીનો નીકળ્યો છો કેમ તે આવી હિંમત કેમ કરી આખા ગામમાં કોઈએ ના કરી રાજન તમને ખબર છે મને ખબર છે આખા ગામને ખબર છે કે ભીના વરેલા કૂવામાં પડે એ ભીનો જ નીકળે કોરો ના નીકળે મને તો તમારા વચનમાં ને વેણને મારે હેઠું નહોતું પડવા દેવું કે મારા રાજાનું વેણ છે ને બસ મારે હેઠું પડવા દેવું નથી બાકી તમે જાણો છો ને હું જાણું છું બસ તમારે હવે જે કરવું હોય એ કરો મારે તમારું વચન હેઠું પડવા દેવું નથી રાજા ઊભા થઈને ભેટી પડ્યા સાબાસ 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 મારે આ જ જોતું હતું કે ભલે શક્ય નથી અશક્ય છે પરંતુ છતાંય રાજાનું વચન હેઠું પડવા દેવું નથી રાજા મને કાંઈ શિક્ષા નહીં કરે બસ એના વચનમાં રહીશ તો બાકી આપવાનું છે આપી દેશે રાજાએ એને પાંચ ગામ ભેટ આપી દીધા સાબા 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 સા એમ તો આપણે મહારાજના વચનમાં કૂદી પડીએ મોટાના વચનમાં કૂદી પડીએ ભલે પછી થાય એવું ન હોય તો મનની પડીએ તો એ લોન કોણ આપે એ આપે સબસીડી કોણ આપે એ આપે ઇનામી કોણ આપે એ આપે ભલે અશક્ય છે છે અસંભવ પરંતુ એ ક્યારે બસ વિચાર હોય ત્યારે કે મહિમાનો વિચાર હોય કેનાર કોણ છે બસ કોના મુખારવીન આ શબ્દ નીકળ્યો છે હ મોટા પુરુષ કદાચ બોલે છે પરંતુ એ મોટા પુરુષના બોલનારા કોણ છે

સંશાય થઈએ નિધડક પણ દે જીવનનું જીવન મારા સહજાનંદ સ્વામી કોણ બોલે છે મહારાજમાંય જેને આ સમજાણું કે મહારાજ જ્યારે મનુષ્યોને મનુષ્ય જેવા દર્શન આપતા મનુષ્ય રૂપે દેખાતા ત્યારે એ વખતે મહારાજનામાં જેને આ ભાવ આવ્યો કે બસ કોણ કહે છે કોણ બોલે છે મોટા મોટા સદગુરુ ગોપાળ બાપા નિર્ગુણ બાપા ઈશ્વર બાપા મોટા મોટા પુરુષોમાં જેને આ વિશ્વાસ આવ્યો કે બસ છે સત્પુરુષ પરંતુ એમના સંપૂર્ણ કરતા રોમ રોમ પણ એમની એકતા મહારાજ સાથે છે તો સંપૂર્ણ કરતા પણ મહારાજનો છે બસ કોણ બોલે છે કોણ કહે છે આ વિચાર જેને આ મહાત્મા વિચાર છે અને મહિમાનો વિચાર જેને આવ્યો એને કોઈ દિવસ વચન હેઠા પડવા દીધા નથી ભલે અઘરામાં અઘરું હતું અને સહેલામાં સહેલું અઘરું લાગ્યું છે બોલો સહેલામાં સહેલું અઘરું લાગ્યું છે અને અઘરામાં અઘરું સહેલું લાગ્યું છે શાની ઉપર આધાર છે મહાત્મા બોલો અઘરાઘરું સહેલું લાગ્યું હોય તો અને સહેલમ સહેલું અઘરું લાગ્યું જો મહિમા ન હોય તો ખટરસ ના વર્તમાન સંતો બધા ખટરસ ના વર્તમાન અને મહારાજ કે છે પાંચ દાડા પછી કોઈ રસોઈ આવી પાંચ પકવાન ની રસોઈ મહારાજ કે જમવાનું છે બોલો એક સંતને બહુ અઘરું પડ્યું બહુ અઘરું પડ્યું બધા જમવા આવ્યા પણ એ ના આયા બોલો મહારાજ નો ધડો છે કે બોલો હવે ચાર દાડા પેલા કે ચાર દાડા પૈકી પાંચ પકવાન જમવાના છે હવે આમનો કઈ ધડો છે કે બોલો સંઘ સંશય થયો પણ કોણ બોલે છે કોણ કે છે આજ્ઞા કોની છે રૂચિ કોની છે રાજી કરવા છે ક્યાં બીજો પ્રશ્ન હતો પરંતુ મહિમા ઉપર આધાર છે રાજીપાનો આખો આધાર મહિમા ઉપર છે આજ્ઞા પાલનનો આખો આધાર મહિમા ઉપર છે બધો જ આધાર આખા સંપ્રદાયનો આધાર મહિમા ઉપર છે જેને જેટલો મહિમા હોય એટલું જ એના વચનનું જતન થાય એટલી જ એની રુચિનું જતન થાય એટલું જ એના ગમતાનું જતન થાય એટલું જ એમના અવરભાવનું જતન થાય એટલું જ એમના પ્રભાવનું જતન થાય એટલું જ એમના સિદ્ધાંતનું જતન થાય એટલું જ એમના સંકલ્પોનું જતન થાય સંપ્રદાય સંપ્રદાયનો બેઝ છે પાયો છે સાધુ થયા હતા એના વચને સાધુ થઈ ગયા હતા પણ મહાત્મા એની કસર કહેવાય ન મનાણું સમય બોલો હવે હાવ સહેલું હતું એમાં શું અઘરું હતું કોચ હારું ધાયણા કરવા અઘરા જમવું એ અઘરું પણ જમવું એ કેટલું સહેલું કહો છે આમાં ક્યાં ધાડ પાડવાની હતી હારું નહીં જમવાનું ખટરસ ના વર્તમાન આપે એ અઘરું પણ એ સહેલું થયું અને સહેલમ સહેલું અઘરું બની ગયું બોલો કેમ મહાત્મ્ય ની કસર હતી એટલે કોણ બોલે છે કોણ કે છે એ વિચાર ન રહ્યો મહાત્માની ફલશ્રુતિ આ છે બસ નીચે નિરંતર રાજી પાનો વિચાર કોણ બોલે છે કોણ કે છે બસ કોણ બોલે છે છે કોણ કેટલા સહેલા બની ગયા છે મહારાજે ઝીણાભાઈ મહારાજ માટે ઘોડી લે અરે પોતે ઘોડી લાયા કિંમતી ઘોડી હતી સારી રેવાલ ઘોડી હતી પ્રસાદી ની કરવા લાયા મહારાજ પ્રસાદી ની કરવી છે મહારાજ કે કેટલા રૂપિયા ની લાયા એ જન્મ જમાના ચારસો રૂપિયાની ઘોડી એ જમાના ચારસો એટલે મહારાજ આટો મારી કે બહુ સારી ઘોડી છો મહારાજ દાનત બગાડી બોલો બહુ સારી ગોડી જ કે મહારાજ તમને ગમી બહુ સારી છે લેવા તો માણકી જેવી છો મહારાજ તમને ગમ્યું હોય તમને અર્પણ મહારાજ કે ખરેખર મહારાજ ખરેખર જ હોય ને તમને ગમી એ તમારી બોલો ઘોડી આપી દીધી હાથી લોડતા ઘેર ગયા બધા ક્યાં ગઈ ઘોડી લાયા તે મહારાજ ને ગમી આપી દીધી આપણે બીજી લાવશું બીજે એથી મોંઘી પાંચસો છસો ની લાયા મહારાજની ભાઈ પ્રસાદી પરસાદી કરવા તોય લાયા તોય લાયાનો અર્થ સમજી ગયા ને ભાઈ આપણે હોઈએ તો તમે કહેજો છો હમણાં આપણે હોઈએ જ નહીં કારણ કે પહેલી ગાડીમાં જ આપણે હોઈએ કે ના હોઈએ એવું થાય અત્યારની ગાડી એ વખતની ઘોડી સમજી લો તો અહીં બીજી વખત લાવ્યા મહારાજ કે મહારાજ બીજી ઘોડી લાવ્યો જ પ્રસાદી ની કરવી છે હા એનો અર્થ બાપજી બોલ્યા જો હું ભૂલી ગયો પ્રસાદી કર્યા વગર ઘોડી કે ગાડી હા પ્રસાદી ની કર્યા વગર વપરાય નહીં હા વાત સાચી છે અરે આ તમે કપડાં લાવો ને તો એને ઘેર પ્રસાદી ના કરવા જોઈએ આ ઘડિયાળ લાવો તો એ મહારાજની મૂર્તિની પ્રસાદીની કર્યા વગર ન વપરાય અરે પેન લાવો તો એ પ્રસાદીની કરવી જોઈએ નોટ લાવો ને તોય પ્રસાદીની કર્યા વગર ન વપરાય બોલો આ ટેવ પાડવી જોઈએ નવા ચશ્મા લાવો ને તો એ પ્રસાદીના કરવા જોઈએ આ આદત આપણને હોવી જોઈએ ભગવાનના ભક્તોને કે મહારાજનું મુખ્યપણું થયું કહેવાય હા વાહન લાવીએ તો આ કરવું જોઈએ હવે બીજી ઘોડી લાવ્યા મહારાજને કે મહારાજ આંટો મારવા પધારો ને મહારાજ પોતે પધાર્યા મહારાજ કે ઓહો ઓલ્યા આ તો ઓલ્યા ઓલી ઘોડી કરતા હારી જ કે મહારાજ શું ઈચ્છા છે એમ કોને મહારાજ કે બહુ સારી ઘોડી છે આ તો ઘડીકમાં અમારે ગમે ત્યાં જવું હોય તો પહોંચાડી દે છે મહારાજ તો આપી લ્યો અર્પણ આથી લોડતા ઘેર ઘેર ક્યાં ગઈ ઘોડી મહારાજને ગમી મહારાજને આપતી મહારાજને ગમે આપણે ના જોઈએ બસ લ્યો ત્રીજી ઘોડી લાયા ઘોડી વગર ચાલે એવું નતું ત્રીજી પરસે પછી પછી ફરતી પરસાદી કરવાની પેલું તો આજ ધન્યવાદ ધન્યવાદો મહિમા જાણ્યો હોય તો એના માટે કઈ જ અઘરું નથી જેને સર્વસ્વ એનું માન્યું હોય એને શું અઘરું પડે કહો પોતાનું માન્યું જ નથી એને ક્યાં સવાલ જ છે એમનું મને વાપરવા આપ્યો છે ત્યાં સવાલ જ ક્યાં જ કહો અમારે ઘરી ભગત હતા તે નવી ગાડી ધન છે આવા છે મૂકતો બેઠા છે નવી ગાડી ની લાયા કરવા લાયા તે પછી ઠાકોરજી પધરાવ્યા ની કરી પછી કહ્યું કે ભોગદાડો સંતોને જરૂર હોય તો કામ કાઢજો કારણ કે સ્વાઈ મહારાજની જ છે ને ક્યાં મારી છે એક દિવસ છ બાર મહિના પછી અમારે થોડીક જરૂર પડી ગાડી અમારી કંઈક બગડી હતી કંઈક હતું એટલે ફોન કર્યો કે દયાળું ગાડી જોઈએ છે બે ચાર કલાક માટે જરૂર છે ડ્રાઈવર તો છે પણ ગાડી નથી જરા મળશે કારણ કે સ્વાઈ શું કીધું मैं काड़ी जरूर मन के स्वामी पंद्रह वो हूँ गाड़ी ले। गाड़ी लाइन पहचा पुसके के स्वामी तुम शुभ बोलया था मैं क्या गाड़ी भी के स्वामी मलसे के आ गाड़ी मरी से मरी से मल से हूँ एनो मालिक छु સ્વામી આ ચાવી આજથી અહીં આપીને જોઉં છું હું હવે હું તમને અહીં પૂછીશ કે મારે ગાડી જોઈએ જ બે દડા મળશે તમારે પૂછવાનું એ મળશે મારા ને અર્થે શું ન થાય એક જ વિચાર એનું છે એનું છે કશું જ અઘરા અઘરું સહેલું થઈ જાય ને કઈ અઘરું પડે જ નહીં અને અઘરામાં અઘરું જો હોય ને તન અર્પણ કરવું અઘરું છે ધન અર્પણ કરવું અઘરું છે પણ મન અર્પણ કરવું એમાં બે વાત મોટી આવે મન અર્પણ કર્યું કોને કહેવાય એક તો પોતાના સ્વભાવ છોડવા એ મન અર્પ્યું કહેવાય અને બીજું પોતાનું ગમતું છોડવું અને મન અર્પ્યું કહેવાય પોતાનું ધાર્યું છોડવું અને પોતાના સ્વભાવ છોડવું આ મોટા મોટું મન અર્પણ કરવું ને અઘરું છે પણ મહારાજ એમ કે અઘરું સહેલું થઈ જાય એવો સ્વભાવ હોય પ્રથમ ના સત્તાવનમાં વર્તના મહારાજ બોલ્યા છે તેવો સ્વભાવ હોય જીવ સાથે જોડાયેલો સ્વભાવ હોય તો ટળે મહારાજ કે ટળે જો ભગવાનને ભગવાનના સંત્રો મહાત્માય સમજાય અને સ્વભાવ સાથે વેરબુદ્ધિ થાય તો ટળે હમ ગમે તેવો સ્વભાવ હોય અને એમાં મોટા મોટો સ્વભાવ ટાળવો મનનું મન અર્પણ કર્યો કેવાય સ્વભાવ ટાળવો પહેલો સ્વભાવને ઓળખવો આ મારો સ્વભાવ છે જે ઓળખવું મોટામાં મોટો સત્સંગમાં કે સંસારમાં કંઈ પણ પ્રશ્નો સર્જાતા હોય ને તો આ સ્વભાવના હોય છે અને દાદા ખાચર માટે જ્યારે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ તમે દાદા ખાચર ઉપર આટલા બધા રાજી છો સંપ્રદાયમાં હજારો હરિભક્તો જોયા છે સેંકડો સાધુઓ જોયા છે પણ તમારો જેવો રાજીપો દાદા ખાચર ઉપર દેખાય છે એવો કોઈ ઉપર જણાતો નથી મહારાજ એનું કારણ શું એનું રહસ્ય શું એ તો કહો એવા રાજીપાનું કારણ બતાવ્યું છો રાજીપો તો આપણે બધાને કમાવો છે પરંતુ એનું કારણ પકડતા આવડતું નથી એનો ઉપાય પકડતા આવડતું નથી અહીંયા આપણા બધા માટે મહારાજને પ્રશ્ન પૂછ્યો મુક્તાન સ્વામી હે મહારાજ દાદા ખચર ઉપર તમે આટલા બધા રાજી છો જેવા કોઈની ઉપર નથી તો એનું રહસ્ય શું છે રાજીપાનું ત્યારે મહારાજે એમણે સર્વસ્વ અર્પણ કર્યું એવો જવાબ નથી આપ્યો આખો દરબાર ગઢ આપી દીધો એવો જવાબ નથી આવ્યો મહારાજે પોતાના દીકરીઓને પોતાના કુટુંબને પરિવાર આપી દીધો એ જવાબ નથી અમે એમના આટલું બધું અમને રાખ્યા એ જવાબ નથી આવ્યો મહારાજે અતિ રાજીપાની વાત કરતા એનું રહસ્ય સમજાવતા મહારાજ શું બોલ્યા મહારાજ કે દાદા ખાચરે અમને જ્યારથી ઓળખ્યા ત્યારથી અમને ન ગમે એવો એક પણ સ્વભાવ રહેવા દીધો નથી એટલે અમે આટલા બધા એમની ઉપર છીએ જો સ્વભાવનું મૂલ્ય સ્વભાવ ટાળ્યાનું ને સ્વભાવ છોડવાનું મહત્વ કેટલું મોટું છે જો મહિમા સમજાય મહારાજના શબ્દ સાંભળજો જ્યારથી દાદા ખાચરે અમને ઓળખ્યા ત્યારથી કે કોણ છે મારા ઘરમાં બિરાજે છે કોણ છે ત્યારથી ઓક તો આપણે બધાને ઓળખ્યા આપણે બધા ઓળખ્યા છે મહારાજને કેટલા ઓળખ્યા છે આંગળી ઊંચી કરો છો ઓળખ્યા છે હા બોલો ઓળખ્યા છે તો ઓળખ્યાનું પ્રતિક શું આ પ્રતિક કીધું જ્યારથી અમને મહારાજે મહારાજ કે અમને ઓળખ્યા ત્યારથી ભક્તનું મુમુક્ષનું લક્ષણ આ છે કે જો મહારાજને ઓળખ્યા હોય મોટા પુરુષને ઓળખ્યા હોય તો એમને ન ગમે એવો એક પણ સ્વભાવ આપણામાં ન જોઈએ આ રાજી કર્યાનો ઉપાય છે એક પણ સ્વભાવ ન જોઈએ જે દાદા ખાચરે કહ્યું બોલો ગમે તેવા સ્વભાવ હોય સ્વભાવ હોય સાધનકાળ છે અવર ભાવ છે સ્વભાવ હોય પરંતુ એ સ્વભાવને ઓળખ્યા અને ઓળખી ઓળખીને કટ કટ જેમ પેલી જેમ ઘઉં વીણવા બેઠા હોય પેલા ઘઉંમાં કાંકરા વીણવા બેઠા હોય અને ફટ ફટ કાંકરો આવે ને જેમ કાઢી નાખીએ કેવી રીતે આપણે જીવાત આવે કેવી ફટ દઈને કેમ કાઢી નાખીએ એવી રીતે પોતાના જીવનમાંથી સ્વભાવને કાઢ્યા છે બોલો કાઢ્યા છે પણ સ્વભાવ કે પ્રકૃતિ ટળે ક્યારે એનો ઉપાય મહારાજે મધ્યના સાડત્રીસ બતાવ્યો છે કે સ્વભાવ ને પ્રકૃતિ ટળે ક્યારે મહારાજ બહુ સરસ મધ્ય નું વચનામ્રત બહુ અદ્ભુત વચનામ્રત આપ્યું છે શ્રીજી મહારાજે પછી સ્વામિનારાયણ પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો મહારાજે સામેથી પ્રશ્ન પૂછ્યો છો શું કે છે કે જ્ઞાની હોય શાસ્ત્રમાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખો આચરણ કરે છે પ્રકૃતિ એટલે સ્વભાવ જ્ઞાની હોય ગમે તેવી શાસ્ત્રના શબ્દોને જાણતો હોય ખબર હોય બધી ખબર હોય કે આ થાય આ ન થાય આ યોગ્ય છે આ યોગ્ય છે આ મહારાજાનાથી રાજી થાય ન થાય બધી ખબર હોય એ જ્ઞાની કહેવાય પરંતુ પણ એ વાચ્યાર્થ જ્ઞાન છે એટલે અધૂરો વાચ્યાર્થ જ્ઞાની છે એટલે એને મહારાજ કે એને પણ પ્રકૃતિ સરખું આચરણ એ કરે છે હવે અને શાસ્ત્રે કયો શાસ્ત્રની જ્ઞાન છે શાસ્ત્રની ખબર છે ખબર છે ખબર રહેતી નથી હો એને ખબર છે શાસ્ત્રે કયો એવો જે નિગ્રહ તેનું જોર ચાલતું નથી એટલે શાસ્ત્રે કહેલા વચન પ્રમાણે વર્તી શકતો નથી માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે સ્વાભાવિક પ્રકૃતિ જે છે સ્વભાવ સ્વાભાવિક પ્રકૃતિ એટલે સ્વાભાવિકપણે સહેજે સહેજે થઈ જાય ન કરવું હોય તો એ થઈ જાય એનું નામ સ્વાભાવિક પ્રકૃતિ જેની આપણને ખબર પણ ન પડે એનું નામ સ્વાભાવિક પ્રકૃતિ આપણને એમ થાય કે આવું હશે મારામાં એવું વર્તે છે સ્વાભાવિક પ્રકૃતિ આપણને લાગે ગુસ્સો નથી કરવો પણ વગર વગર વિચારે ગુસ્સો થઈ જાય એનું નામ સ્વાભાવિક પ્રકૃતિ માન નથી આવવા દેવું પણ વગર કીધે માન આવી જાય છે વગર વિચારે આવી જાય છે સહેજે સહેજે આવી જાય આ નામ સ્વાભાવિક પ્રકૃતિ સ્વાદ નથી કરતો પરંતુ છતાંય કોઈક શબ્દ વસ્તુનું નામ આ એના મોટામાં પાણી છૂટે છે સ્વાદની ઇન્દ્રિય સ્વાદેન્દ્રિય તેજ થઈ જાય છે આ સ્વાભાવિક પ્રકૃતિ સહેજે સહેજે થઈ જાય ન કરવું હોય તો એ થઈ જાય એનું નામ સ્વાભાવિક પ્રકૃતિ તો આવી સ્વાભાવિક પ્રકૃતિ સે ઉપાય કરીને ટળે પ્રશ્ન પહેલો તો એ છે આપણામાં આવી કોઈ સ્વાભાવિક પ્રકૃતિ ખરી તો આપણે કઈક ગોળી આપણે બતાવીએ જોઈએ લઈએ ખરી કેટલામાં હશે બેલા આંગળી ઊંચી કરો છો કેટલાને જરૂર લાગે છે આવી પેલો સ્વભાવ પ્રકૃતિ છે તો ટાળવી છે ટાળવી છે ટાળવી હોય તો આ વાત છે કેવી રીતે ટળે કોઈ પણ સ્વભાવ પેલા સ્વભાવને પેલા ઓળખવા પડે ઓળખ્યા પછી એની ઉપર મહારાજ કે સ્વભાવનો અભાવ થવો જોઈએ અભાવ થાય છે બસ આ સ્વભાવ મારા રાજીપાના માર્ગમાં વિઘ્નરૂપ છે મારે ન જોઈએ અને કરેલું મારું બધું ધૂળ કરી નાખે છે ન જોઈએ અને મુક્તો મહારાજે કેટલો દાખલો કર્યો છે આના માટે કેટલો દાખડો કર્યો છે મહારાજ ગઢપુરમાં હતા અને જયારે જમવા જતા હતા મૂળજી બ્રહ્મચારી મહારાજને બોલાવા આવ્યા મહારાજ ચલો જમવા માટે થાળ ઠંડા થાય છે મહારાજ નીકળ્યા ઘડશાળમાંથી જવાનું હતું હવે કાઠીઓની ઘોડીઓ બાંધેલી હતી પોતાના હરિભક્તોની ઘોડીઓ છે ઘોડીઓ બાંધેલી હતી અને મહારાજ ત્યાંથી પસાર થતા હતા અને એ ઘોડીનો મારવાનો સ્વભાવ લાતો મારવાનો સ્વભાવ એટલે એણે એકદમ પગ પાછળનો પગ ઊંચો કરીને લાત મારી મહારાજ એકદમ ખસી ગયા સંતો ખસી ગયા વાગ્યું નહીં પરંતુ મહારાજે આ જાણ્યું કે આ ઘોડીને મારવાનો સ્વભાવ છે મહારાજે શું કર્યું બોલો હવે આ સ્વભાવ કોઈ પંચવર્તમાનની બારનો સ્વભાવ નહોતો પણ અલ્પ સ્વભાવ પણ મહારાજને રહે ગમતો નથી કે જે મહારાજને રાજીપા બહાર વર્તાવતો હોય માણસ નહોતો આ સજાતી નહોતી ઘોડી હતી પશુ હતી પોતાની ઘોડી નથી માણકી નથી રોજો ઘોડો નહોતો ચીનાભીને આપેલી નથી આ હતી હરિભગતની ઘોડી મહારાજે જાણ્યું કે અમારી જોડે રહેનારી અને અમારા સત્સંગીની ઘોડીમાં અલ્પ સ્વભાવ પણ ન જોઈએ શ્રીજી મહારાજે એ જ મિનિટે જમવાનું કોરે મૂકી દીધું એક બાજુ પછી ઠાકોર જમાડવાના અને મહારાજે ખુરશી મગાવી બે ગયા એક વાંસ મગાયો એક થળિયું મગાયું મહારાજે ઘોડીના પગ નીચે પગ જોડે થળિયું મૂક્યું વાંસથી મહારાજ આમ વાય ગોદો મારે અને જ્યાં પેલો ગોદો મારે ને ત્યાં પેલી ઘોડી ધડ દઈને લાત મારે કોને લાત મારે પેલા થળિયા ઉપર અને વાગે વાગે બીજી વખત ત્રીજી વખત ચોથી વખત જોનારને એમ લાગે કે મહારાજ કોડીને હેરાન કેમ કરે છે આ મહારાજ હેરાન કરવા માટે કરતા હતા ને જોનારને એવું લાગે કે મહારાજ શું કરો બિચારા અબોલ પશુને શું કરો આટલું બધું હેરાન કરે છે રમત કરે છે એવું લાગે પણ નથી રમત કે નથી હેરાન ગતિ સાંભળજો ભગવાનનો મહારાજનો આગ્રહ જુઓ પોતાના જોગમાં આવેલી ઘોડીના સ્વભાવને ટળાવવાનો મહારાજનો કેટલો આગ્રહ છે તો પોતાના હરિભગત જે થયા હોય પોતાના સંત થયા હોય જે પોતાના થયા હોય એના સ્વભાવ ટળાવ્યા એમને કેટલો આગ્રહ વર્તતો હોય એ ભગવાનને સત્પુરુષનું લક્ષણ છે ભાઈ અને સ્વભાવ પ્રમાણે વર્તવાનું આપણું લક્ષણ છે તકલીફ છે એટલે બે કોન્ટ્રાવર્સી થાય છે અહીંયા મહારાજ જમ્પતા નથી બોલો જમતા તો નથી પણ જમ્પતા નથી જ્યાં સુધી ઘોડીને ધડ દઈને પગ મારે ધડ દઈને પગ મારે સાત આઠ દસ વખત કર્યું લોહી નીકળી ગયું ઘોડીને પગે લોહી નીકળી ગયું અને જ્યારે ઘોડીએ પગ ઊંચો કરવાનું બંધ કર્યું સ્વભાવ ટળાયો ત્યારે મહારાજ કે હાશ શું શબ્દ બોલ્યા મહારાજ આશ બોલો તો ખરા ખાલી બોલવાનું નથી આશ કરાવવાનું છે ભાઈ કરાવવાનું મહારાજ ને આશ થઈ અને જ્યાં આશ થઈ ને ત્યાં મહારાજ કે હાશ ચલો હવે અમે જમવા આવશ વિચાર કરો મહારાજ આપણા માટે કેટલા ઉત્સુક હોય હવે મહારાજ અત્યારે આપણને આ નહીં કરે મહારાજ સત્પુરુષમાં રહીને સત્પુરુષના કરતા બનીને સત્પુરુષ આપણા સ્વભાવ ટળાવશે એ આપણી પ્રકૃતિ ટળાવશે એ મહારાજનું ગમતું કરાવશે કારણ કે એ મહારાજનું કાર્ય સત્પુરુષ કરે છે હવે ગોદો મારે છે એટલે જ હરીને ગમેવા થવું છે પુસ્તિકાની અંદર નવ્વાણું વાક્ય છે જ વાક્ય છે કે ભગવાનને ભગવાનના સંત મોટા પુરુષ આપણને ક્યારેક હેરાન ગતિ કરે એવું લાગે કે ક્યારેક ગોદો મારે પરંતુ એમ નહીં સમજવું કે આ મને હેરાન કરે છે એમ સમજવું કે એમને સ્વભાવ સાથે જેટલું શત્રુપણું મારા સ્વભાવ સાથે એમને જેટલું શત્રુપણું થયું છે એટલું મારે નથી થયું એટલે મારા સ્વભાવ ટળાવવા માટે મારા હિત માટે મને મહારાજનો અત્યંત રાજીપાનું પાત્ર કરવા માટે મને મહારાજનો ગમતો કરવા માટે મને દાદા ખાચર જેવા કરવા માટે મહારાજ મારા સ્વભાવ ટળાવવા મોટા પુરુષ મને ખોદો મારે છે પણ આપણે શું વિચારીએ હા એ મને હેરાન કરે છે મને હેરાન કરે છે એટલે આ હેરાન કરવાનો એમનો ધર્મ જ નથી એમનો ધર્મ જ નથી અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પરદુખ હારી રે વારી ભવનામીનો કોઈને દુખ્યો રે દેખી ન ખમાય હે કોણ છે મહારાજને મોટા પુરુષને આપણે ઓળખતા હોય તો એનું મહાત્મય સમજાણવું હોય તો એમના ધર્મમાં નથી કોઈને દુભવવાનો ધર્મ નથી કોઈને દુખવવાનો ધર્મ નથી એમની પાસે તો કોઈને હેરાન કરવાનો એમનો ધર્મ હોય હમ નાનું બાળક હોય ને એની મા એને ખબર છે બાળકનું હિત છે એ બાળક જોજો અમે ઘણી વખત જોઈએ છીએ અમારી જોડે ઘણા નાના બાળકોને લઈને આવે અમે લાડુડી આપીએ ને તો લઈ લે લેવાય દે પછી બીજી આપીએ ને તો પપ્પા કે સોય રહેવા દો એને શરદી થઈ જશે છોકરું રડે તો એને બાપ કે ના રહેવા દો બીજી પૈકી લેવા દો ને હવે બે માં કંઈ નહીં થાય તો કે સ્વામી હમણાં ત્રીજી માગશે છોકરાને ખબર નથી કે લાડુડી ખાખા કરીશ તો મને શું થશે એ છોકરાને ખબર નથી એની ચિંતા કોને છે પહેલા એના મા બાપને છે છોકરું હાફ જતો હોય ને સાફ જતો હોય છોકરું અડવા જાય હવે એને તો એમ થાય કે રમકડું છે હા અને અત્યારે તો રમકડા બધા ચાઈ વાળા નથી આવતા દોડતા જતા હોય એટલે એને મનમાં કે રમકડું છે હા એટલે પકડવા જાય શું એની મા એને પકડવા દેશે હ રડે તો પકડવા દે ને શું એને કદાચ લાતો મારે એની માને છોકરા લાતોય મારે હો ઘણી વખત લાતો મારે તો પકડવા દેશે હં એને ગડદાન પાટા મારે તો પકડવા દેશે ગડદા ખાઈને પાટા ખાઈને લાતો ખાઈને પણ નહીં પકડવા દે કેમ એને એના હિતની ખબર નથી એની માનો ધર્મ છે હિતની એને ખબર છે કે આનું હિત છે કે આમાં હિત છે મૂકતો એમાં આપણા સ્વભાવની આપણને ખબર નથી પરંતુ ભગવાનને સત્પુરુષ એને ચિંતા જેટલી આપણે એમને આપણી જેટલી ચિંતા છે એટલી આપણને નથી આપણે બાળક છીએ સમજુ છીએ અજ્ઞાની છીએ આપણને શું ખબર પડે આપણા હિતની આપણે જેને હિત માન્યું છે એમાં આપણું અહિત હોય એની ખબર એમને હોય એ ખ્યાલ રાખે મહારાજે બીજું કીધું કે અગ્નિનો ભડકો વળતો હોય અને એમાં કોઈ છોકરું જઈને એ હાથ અડાડવા જાય અડવા દે અડાડવા દેશે એની માં એમ આ વિષયનો યોગ માન સન્માનનો યોગ આલોકની આભરૂ અને કીર્તિનો યોગ આ લોકમાં બધાય જે મહારાજને ન ગમતું હોય એનો યોગ એવા સ્વભાવ પ્રકૃતિ એ સાપને ઠેકાણે અને અગ્નિને ઠેકાણે છે ભગવાનને સત્પુરુષ એ સ્વભાવ ટાળવા ટાળાવવા માટે તો આ બ્રહ્માંડમાં વધાર્યા છે હા આપણને ચોખ્ખા કરવા માટે તો વધાર્યા છે રાજીબાના પાત્ર કરવા માટે તો વધાર્યા છે એમનો દાખડો શાના માટે જ પહેલા આ શું કરવા તમારી જોડે શું સ્વાર્થ છે કહો છો આપણી જોડે બાપજીનો શું સ્વાર્થ છે કહો છો રાહત દાડો શું કરવા માટે જ મહારાજની નિષ્ઠા થાય મહારાજને ઓળખે મહારાજનું મહાત્મય સમજે મહારાજની રૂચિને સમજે મહારાજના ગમતામાં રહે અને મહારાજને રાજી કરી શકે તો મહારાજ કૃપા કરે પુરુષોત્તમ રૂપ પાત્ર કરી દેહ ભાવથી અળગા કરી અને એને બિચારાને મૂર્તિનું સુખીઓ કરી નાખે આ એમનો સંકલ્પ છે પહેલા હા અને એ જ રાજી કરે ને રાજી કરવાની રીત શીખવાડે એનું નામ જ સાધુ એ જ સંત જે રાજી કરે અને રાજી કરતા શીખવાડે એનું નામ જ સાધુ ખાલી એટલે સાધુ એમ નહીં મહારાજના રાજીપામાં વરદે અને પોતાના જોગમાં જે કોઈ આવે એને બસ જ રીત શીખવાડે ભાઈ તું આ કર તો આનાથી રાજી થશે આ ના કરીશ આ ના કરીશ તને સારું લાગે છે પણ હારું નથી શું જરૂર છે સંતોની આપણને રોકનારા ટોકનારા શું જરૂર છે આ જરૂર છે ભાઈ એ રોકી ટોકીને વઢીને આપણને સીધા કરે છે શું કરવા આપણા સ્વભાવ ટળાવે છે પણ એ સ્વભાવ ટાળ્યાનો ઉપાય કયો છે પહેલું તો આપણા તરફથી ઈચ્છા શક્તિ પ્રબળ જોઈએ કે મારે મહારાજને ન ગમે એવો એક પણ સ્વભાવ રહેવા દેવો નથી બીજું પોતાના સ્વભાવની આપણને ખબર હોવી જોઈએ કે આ મારો સ્વભાવ છે એ મહારાજના રાજીપામાં વિઘ્નરૂપ છે એની ખબર આપણને હોવી જોઈએ એક વખત એક ભાઈએ ઉંદર પાળેલો ઉંદર ઉંદર પાળેલો તે ઉંદરને રોજ શીખવાડે ધ્યાન રાખજો બિલાડી આવશે પકડી જશે ધ્યાન રાખજો બિલાડી આવે પકડી જશે એટલે ધ્યાન રાખજો આવું પેલો ઉંદરને શીખવાડ્યા અને એક દાડો બિલાડી એમ પકડી લીધો બોલો પકડી લીધો ત્યારે પેલા ઉંદરને વાચા થઈ પેલા પેલા એ કીધું કે આ ઉંદર તને મેં કીધું હતું ધ્યાન રાખજે હું બિલાડી તો ઉંદર તને પકડી લેશે તે તે ધ્યાન ના રાખ્યું ત્યારે પેલા ઉંદરને ભગવાનની ઈચ્છાથી વાંચા થઈ એ કે શેઠ તમે મને એટલું કીધું હતું કે ઉંદર આવતરે બિલાડી આવત પકડી લેશે પણ બિલાડી કોણ ને કેવી એ તો તમે બતાવી જ નથી મને કોઈ દાડો બિલાડી કેવી હોય ક્યાં મને બતાડી હતી તમે હા બિલાડીને બતાવીને મને બતાવીને કીધું હતું કે આનામ બિલાડી કહેવાય અને આવી આવશે ને તો તને પકડી લેશે પણ એ માસી મને બતાવી જ નથી તમે બોલો એમ આપણને સ્વભાવ આ સ્વભાવ આવો આ સ્વભાવ આવો આ સ્વભાવ આવો પણ આપણે આપણા સ્વભાવને ઓળખ્યો છે એને જોયો છે એને હા પડે છે કે આ મારામાં સ્વભાવ છે મુકતો એ જ બહુ મોટા મોટી બાબત છે પહેલા સ્વભાવની હા પડે છે કારણ કે દેહાભિમાનને યોગ્ય કરીને આપણને આપણા સ્વભાવ ઓળખાતા નથી આપણો અહંકાર છે એટલે આપણને આપણો સ્વભાવ ઓળખાતો નથી બીજું દેહ બુદ્ધિ છે દેહ ભાવ છે આપણે વિશે એટલો બધો દેહ ભાવ દ્રઢ થઈ ગયો છે એટલે આપણને આપણો સ્વભાવ દેહને આત્મા એક મનાઈ ગયા છે એટલે આપણને આપણો સ્વભાવ ઓળખાતો નથી જોજો તમે બીજાનો સ્વભાવ તરત ઓળખાય હામેવાળાના સ્વભાવ તરત ઓળખાય કે ના ઓળખાય તમને બોલો તમારા ઘરવાળાના સ્વભાવ ઓળખાતા હશે છોકરાના ઓળખાતા છે સત્સંગીના ઓળખાતા તમને તમારા સ્વભાવ એમને ઓળખાતા હશે પણ તમને આપણને આપણો સ્વભાવ ઓળખાય કેમ અને કોઈ કદાચ કહેતો હોય તે આપણને માન્યામાં આવે એક એક તમારામાં આવો સ્વભાવ હવે તને મારા વ્યામ પેહી ગયો છે જોજો એમ જ કે વ્યામ પેહી ગયો છે તને વેમ થઈ ગયો શંકા ગઈ છે એટલે આ શંકા નથી છે તો આપણને ઘેર ના પડે બોલો કેમ એ એકમેકણું છે પેલો જુદો છે ને એટલે ખબર પડે પણ એનો મોટો મોટો ઉપાય કયો જ્યારે દેહથી આત્માને જુદો સમજતા આવડે ને કે હું દેહ તે હું નથી દેહથી હું જુદો છું હું ઝીણાભાઈ નથી હું ઉમંગભાઈ નથી હું ચંદુભાઈ નથી હું પરેશભાઈ નથી હું ઘનશ્યામભાઈ નથી હું રાકેશભાઈ નથી એ મારાથી જુદો છે એ દેહ છે હું એથી તદ્દન જુદો છું હું અનાદિમુક્ત છું એ જ્યારે જુદા પડાય ને તો તરત જ તે ઝીણા ભાઈનો સ્વભાવ દેખાય બોલો હામે આવે ને તો એનો સ્વભાવ દેખાય આ બોલ્યો હામે છે ને એટલે બધા એના દેખાય છે આ પેલો આમ થઈ ગયો છે ને એટલે દેખાતો નથી આમ થઈ ગયો છે પ્રતિલોમ પણ આત્મા સાથે થઈ ગયો છે એટલે દેખાતો નથી અને હામે જે જતો રહે ને પેલા છૂટો પડી જાય ને આ જેટલા છૂટા છે બધા એના સ્વભાવ ઓળખાય છે આપણને હે પણ પોતાનો નથી ઓળખાતો કારણ કે એ જ એકમેક પણ એ જ દેહાભિમાન એ જ દેહાધ્યાસ એ જ દેહભાવ અને દેહ ભાવને યોગ્ય કરીને જે વર્તતો હોય એને સ્વભાવ ઓળખાય જ નહીં એ તો છૂટો પડે ત્યારે એનો સ્વભાવ ઓળખાય કે હે આવો છે ઝીણો ભાઈ આવો છે લે ઝીણો ભાઈ ને જુદા પાડતા શીખો પણ એ આવડતું નથી આપણને હું ઝીણો ભાઈ હું ઝીણો ભાઈ હું ઝીણો ભાઈ એટલે ઝીણાભાઈ ને ઝીણાભાઈનો દ્રષ્ટાંત એને ઝીણાભાઈ ને ક્યાંથી ઓળખાય આપણને આપણા મોઢા ઉપર કાળો દાગ પડ્યો દેખાય છે પણ સામેવાળાનો તરત દેખાય કે ના દેખાય એ હામેવાળા બનો ને છૂટા પાડી દો ને હામે થઈ જાવ ને પણ આપણે આમ થઈને બેઠા છીએ એટલે આપણને ખબર જ નથી પડતી અને કોઈ ઓળખાવે તો ઘેર નથી પડતી ઉપરથી આપણને એમ લાગે કે આ મારો વિરોધી છે એને મારી ઉપર પૂર્વાગ્રહ બંધ થઈ ગયો છે આવું આપણને લાગે આને પૂર્વાગ્રહ બંધ થઈ ગયો છે અને શંકા છે ખોટી મારી ઉપર તને વેમ પેઠો છે જેમ આપણને બીજા માટે તમે એને કહો એને એવું જ લાગે કે આને વેમ પહી ગયો છે અને એટલે આખા સ્વભાવથી વશ થઈને આખા સંસાર ચાલે છે અને સ્વભાવ વશ થઈને આપણે સર્વે ક્રિયા કરીએ છીએ અને આ ડખા ઝઘડાનું મોડ શું છે આ સ્વભાવ સત્સંગમાં આવા મહારાજને ઓળખ્યા આવી પ્રાપ્તિ થઈ અને છતાંય આપણે આપણા સ્વભાવ નથી છોડી શકતા છોડી નથી શકતા એનું કારણ પેલું ઓળખી નથી શકતા એની આપણને જીવ સત્તાએ હા નથી પડતી કે અમારો મારો સ્વભાવ છે ભગવાન કહેતોય ખબર ના પડે ને મોટા પુરુષ કહેતોય હા ના પડે ને બોલો એને વિશ્વાસ જ નથી આવતો કે મારો નહીં તમને વ્યામ પે ગયો એટલે આ વેમ નથી બાપા આ સાચું છે હા પહેલું તો સ્વભાવ ઓળખો જેમ પેલા ઉંદરને એ ઓળખાવાની જરૂર હતી કે આ બિલાડી તારી માસી છે ઓળખતું એને એમ આપણે પેલા ઓળખો તો ખરા કે આ મારો સ્વભાવ છે મને મારી નાખે એવો છે જેમ પેલી બિલાડી ખાઈ જાય એવી છે એમાં સ્વભાવ મારો રાજીપો ખાઈ જાય એવો છે એ તો ખબર હોવી જોઈએ હા એમ સ્વભાવને પેલા ઓળખીએ અને પછી મારે ટાળવો જ છે એ દ્રઢ સંકલ્પ હોય એના માટે હવે પછી વાત શરૂ થાય છે વચનામૃતમાં મહારાજ એમ બોલે છે કે એવો સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે એવો કયો ઉપાય છે કે એનાથી સ્વભાવ પ્રકૃતિ ટળે ટાળવી છે બધાને પહેલાં તમે અત્યારે કંઈક નક્કી કરીને બેઠા કે આ સ્વભાવ મારામાં મહારાજના રાજીપામાં વિઘ્નરૂપ છે અત્યારે ગોલ બનાવી દો તમારી મેળે પછી જ આગળ વાત કરવી છે પતરાળો મૂકો પછી પીરસવાનું ચાલુ થાય એમ પહેલાં તમે અત્યારે નક્કી એક સ્વભાવને ઘણા હોય તો એમાંથી એક જે બહુ નડતો હોય બીજાને હો આપણને તો કશું નડતું જ નથી આપણને તો બીજા નડે છે અને બીજું મોટા મોટું આપણને આપણે નડીએ છીએ આખા મોટા મોટું જો નડતર હોય ને તો આપણે આપણને જ નડીએ છીએ બીજો કોઈ આપણને નડતો નથી સૌથી મોટા મોટું નડતર હોય ને તો આપણે જ આપણને નડીએ છીએ વાક્ય સરળ નથી હો સમજવું બહુ અઘરું છે આપણે જ આપણને નડીએ છીએ એનો અર્થ સમજ્યા આ દેહ ભાવ પોતાપણાનો ભાવ જ આપણને નડે છે એ આપણે જો ટળી જઈએ ને તો નડતર એ ટળી જાય બોલો મારું બેટું આપણને નડે છે આપણે આપણને નડીએ છીએ અને બધા નડીએ છીએ એનું કારણ જ આ છે પણ આપણે શું સમજીએ ઓલ્યો મને હેરાન કરે છે ઓલ્યો મને હેરાન કરે છે ઓલ્યો મને હેરાન કરે છે તારો બાપોય તને હેરાન નથી કરતો તું જ તને હેરાન કરે છે બોલ શું સમજવું બોલો તું જ તને હેરાન કરે છે તું મટી જા તું જતો રે નીકળી જા હું હું કરેસ ને એ જ તને નડે છે એ હું ટાળી નાખ ને તારું દેહાભિમાન ટાળી નાખને ને એ હુંકાર કાર ટાળીને કોઈ તને નહીં નડે તો જ તને નડે છે હમ અને એને પેલા સમજો આપણા જ સ્વભાવ આપણને નડે છે આપણું જ દેહાભિમાન આપણને નડે છે કોઈનું કશું નડતું નથી અને જોજો એ જ વધુ નડે તમને એક પ્રશ્ન પૂછો કાંટો બાજુમાં પડ્યો હોય હામે કાંટો પડ્યો હોય એ વધુ નડે કે ખિસ્સામાં હોય વધુ નડે ખિસ્સામાં કાંટો પડ્યો હોય એ વધુ નડે કે હામે પડ્યો હોય વધુ નડે ચોખી વાત છે એમ તું તને નડે છે બોલ્યો હામે વાળો તો છે એ કાંટો તો બહાર છે એ શાનો નડે પણ આ દેહાભિમાન રૂપી કાંટો તને બહુ નડે છે એ ભેગો રાખીને ફરેશ ને તું એટલે નડે છે એ વાગ્યા કરે છે ઘડીએ ઘડીએ આ માન ને અપમાન ને સન્માન ને બીજો ને ત્રીજો ને આ બધી ઉપાધિશાની છે આની જ છે હા એ કાંટાની ભાન નથી આપણને કાંટા દેખાય છે છે મોટી બે ફરીએ એ એ એ એ ખબર નથી બોલો અને કાઢા નીકળી જાય મોટા મોટો સ્વભાવ છે તો કોઈ પણ સ્વભાવ ચલો પેલા નક્કી કર્યો કોઈ એક સ્વભાવ એ સ્વભાવ નક્કી કરો પછી આગળ ઉપાય દવા ચાલુ થાય છો મહારાજ હવે આપણને મેડિસિન આપી રહ્યા છે ટેબ્લેટ ગોળીઓ આપી રહ્યા છે શું ગોળી સાંભળજો પછી શ્રીજી મહારાજ બોલ્યા પછી સર્વે મુનિમંડળ તેને વિચારી જોયું પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાવું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા જેનો ઉત્તર તો એમ છે જે એ સ્વભાવ મૂક્યા સાંભળજો સ્વભાવ છે તમને બધાને પહેલા આપણે મહારાજ પૂછ્યા સ્વભાવ છે ટાળવો છે ખરેખર કે અમથો અમથો કેટલા ખરેખર આંગળી ઊંચી કરો ચલો ખરેખર તો ખરેખરો ઉપાય બતાવે છો ખરેખર ટાળવો હોય તો ઉપાય ખરેખરો બતાવે હવે શરૂ કરે જો એક પછી એક ગોળી જોતા અને જ જોયો ગોળી જોવાની ચીજ નથી ગોળી લેવાની ચીજ છે ભરીને ગોળીઓ હાથમાં રાખીને ફર્યા કરે હવે એમ કંઈ મળતા રોગ શું કરવાનું એને ગોળી લઈ લેવાની ખટ્ટ પાણી જોડે ઉતારી લેવાની સમજ્યા હવે ગોળી બતાવે છે મારે સાંભળજો સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય સાંભળજો ઉપાય શરૂ થયો સ્વભાવ મુકાવ્યા સામું સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય આટલામાંથી શું શું નીકળ્યું ખબર પડી આટલા વાક્યમાંથી સ્વભાવ મુકાવવો હોય કે મૂકવો હોય તો પહેલી કોની જરૂર પડે સત્પુરુષ જોઈએ જ એવું મહારાજ આ વચનમાં ફલિત થાય છે સત્પુરુષ જોઈએ જ બોલતા નથી બધા સત્પુરુષ જોઈએ જ જોઈએ જ અહીંયા મહારાજ આવું બોલ્યા છો જે સત્પુરુષ મુકાવ્યા સમુ ઉપદેશ કરતા હોય બીજો બીજો અર્થ એ નીકળે સત્પુરુષ પણ જોઈએ અને સત્પુરુષની રોકટોક જોઈએ જ બોલો જોઈએ સત્પુરુષનો ઉપદેશ અને રોકટોક પણ જોઈએ જ આ બે ગોળી આવી ગઈ ખબર પડી જો મહારાજે ગોળીઓ શરૂ કરી હો સત્પુરુષ જોઈએ જ આપણે ફાવી ગયા છે આપણે ફાવી ગયા છે કે આપણને સત્પુરુષ મળ્યા છે મળ્યા છે કે નથી મળ્યા વેલા બસ એમાં તો ફાઈ ગયા છે પણ હવે એમનો ઉપદેશ એમની રોકટોક કરી શકે છે કરવી છે પણ કરી શકે છે બસ આ વિચાર સમજો સત્પુરુષ મળ્યા છે એ રોકટોક કરે એવા છે કોઈના બાપને રાખે એવા નથી પરંતુ આપણી બીક લાગે છે એમને આપણી આપણી સાથે નિધડકપણું છે એમની રોકટોક ગમે છે આપણને કરી શકે છે સ્વભાવ ટાળો હોય તો રોકટોક જોશે જ ઉપદેશ જોશે જ નથી નથી કંઈ જિંદગીમાં વર્ષો નીકળી જશે ને પેઢીઓ નીકળી જશે ને જન્મો નીકળી જશે ને મેળ પડે એનો ઉપદેશ જોશે એનો ઉપદેશ ગમાડવો જોશે આપણને ગમવો જોઈએ ગળ્યો મદ લાગવો જોઈએ મૂકતો કોને પડી છે હ કોને પડી છે આ મરે હવ હું કરે હું કરી લે કોને પડી છે પરંતુ એ જ સત્પુરુષ છે મહારાજે મધ્યના છેતાલીસ માં આવી જ એક બહુ સરસ વાત કરી છે જરા ધ્યાનથી સાંભળજો સત્પુરુષ શાના માટે મથે છે એના અનુસંધાનમાં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે સ્વામિનારાયણ અરે આ સંસારને વિશે જે સત્પુરુષ હોય સંસારમાં સત્પુરુષ ના હોય સત્સંગમાં હોય પણ એ સંસાર એટલે સત્સંગ સમજવાનો બાકી સત્પુરુષ સંસારમાં ના હોય એ સત્સંગમાં હોય એટલે કે જે સત્પુરુષ હોય એનું લક્ષણ શું એવું બતાવ્યું છો તેને તો કોઈક જીવને લૌકિક પદાર્થની હાન વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હરસ હરખ કે શોખ થાય જ નહીં તમારો વ્યવહાર ગમે એટલો સુધરે તમે કરોડો રૂપિયા કમાવો તમે મોટા મોટા હે આલિશાન નાના બંગલામાંથી મોટા બંગલામાં રહેવા જાઓ અને તમે વાસ્તુ કરો તમે બોલાવો ને મહાપૂજામાં બોલાવો ને મોટા પુરુષ આવે ને એ બંગલો જોઈને રાજી થઈ જાય એ સત્પુરુષનું લક્ષણ નથી એ આલોકની લૌકિક વૃદ્ધિ છે ઠીક છે એનાથી કંઈ નારાજ ના રહે પણ ઠીક છે એથી મોટા મોટા બંગલા માયાના જીવોને હોય છે સમજ્યા અને આ લોકની લૌકિક હાણ થાય હાણ થાય એટલે કદાચ કંઈક નુકસાન થયું કંઈક ઢીલું પડ્યો વ્યવહાર તો એનાથી એમને અતિશય દુઃખ થતું નથી હમ એનો હરક્ષો કે એમને નથી હોતો આણ વૃદ્ધિ એ તો સંસાર છે હોય પરંતુ એમને સુખ અને એમને હર્ષ અને સુખ શાનો હોય છે મૂકતો અને જ્યારે પણ જ્યારે કોઈકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે એટલે કે ભગવાનના માર્ગથી રાજીબાના માર્ગથી કોઈક પાછો કોઈક પાછો રાજી ભગવાનના રાજીબાના માર્ગમાંથી કોઈક કોઈની હાણ થાય તો પાછો પડે ત્યારે એમને જરૂર ખરખરો થાય છે એનું દુખ થાય છે મોટું દુઃખ એમને આ હોય છે કે આવો સત્સંગ મળ્યો કારણ સત્સંગ મળ્યો આવા મહારાજ મળ્યા આવા મોટા પુરુષ મળ્યા આવા કેનારા મળ્યા આવા રોકનારા ટોકનારા મળ્યા અને બિચારો રાજી બો નહીં કમાઈ શકે એનો એમને ખરખરો થાય છે મોટા પુરુષના હૈયામાં દુઃખ હોય ને તો આ એક જ હોય છે એમને બાકી કોઈ દુઃખ નથી આખી દુનિયા ઉલતાની સુલતાની થઈ જાય ને તો એમને એનું દુખ ના હોય પણ એમનો દયાળુ સ્વભાવ હોય ને આ જીવનું બગડે નહીં ને એનું દુઃખ બહુ હોય છે મહારાજ એ બહુ દુઃખી થઈ જતા કોઈનું બગડતું જોઈને મહારાજ બહુ દુઃખી થઈ જતા જીવનું બગડે નહીં મહારાજ બીન્યા છે કેમ બીન્યા છે લોહાના અઢારમાં મહારાજે વાત કરી મહારાજ કે અમને આ વાત કહેવી તો છે પરંતુ કહેતા કેતા બીક લાગે છે જાણીએ જે કોઈનું ઊંડું ના થાય એમાં બહુ બીન્યા છે મહારાજ મહારાજ ઘણી વાર સુધી નાસીકરાગ્ર વૃત્તિ રાખીને બેસી રહ્યા શું કરવા બધું આવું બધું કર્યું છે નેત્ર મીચીને બેઠા શુકરવા બેઠા આ વાત કરું કે ના કરું કેમ મહારાજને આવું બધું કરવું પડ્યું છે બહુ બીક લાગી છે કોને બીક લાગી છે આપણા બધા ભાઈ આપણા બધા હમ બીજા કોઈ નતા આપણે ને આપણે હતા નહીં ધડકપણે આપણને કહી ન શકે એને દુઃખ છે કે આ બિચારા જીવનું કંઈ બગડે નહીં એનું દુઃખ છે અને એનું નામ સત્પુરુષ કહેવાય મધ્યના છેતાલીસ માં મહારાજ બોલ્યા છે સત્પુરુષ લક્ષણ બતાવ્યું છે કે એના અહિયાં ખરખરો થાય છે અને કાં છે થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાન થઈ જશે બિચારાની હા આ દેહનો કોઈ ભરોસો છે પેલા કોઈ ભરોસો ખરો હમણાં શું થઈ જશે કઈ ભરોસો છે હવે આવો સત્સંગ મળ્યો આવો યોગ મળ્યો અને બિચારાનો રાજીપાનો માર્ગ કપાઈ જશે અથવા તો જે હેતુ માટે મહારાજ સત્સંગમાં લાવ્યા છે એ હેતુ નહીં સરે તો એની અમને બીક છે એની ચિંતા છે ને હા અને એટલે રોકે છે ટોકે છે વઢે છે અને એટલે કીધું કે એક તો જો સ્વભાવ સુધારવો હોય આપણી પ્રકૃતિ ટાળવી હોય તો સત્પુરુષ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય એટલે કે સત્પુરુષ જોશે અને ધ્યાન રાખજો મુક્તો જેને સત્પુરુષ નથી મળ્યા ને અમે કે તમે એ તો મા બાપ વગરના નમાયા સત્પુરુષ નથી એ તો નિરાધાર છે જેને સત્પુરુષ નથી મળ્યા ને એ તો અનાથ આશ્રમના બાળકો છે ભાઈ અનાથ છે અનાથ એને કોણ ભગવાન ઓળખાવશે સત્પુરુષ નું મહત્વ કેમ છે એ ભગવાન નથી પરંતુ ભગવાનને ઓળખવા માટે પુરુષોત્તમ નારાયણને પામવા માટે ઓળખવા માટે સત્પુરુષ જોશે પોતાના સ્વરૂપને ઓળખવા સત્પુરુષ જોશે ધર્મ નિયમ પડશે એમના આધારે ને એમના બળે પડે છે ભાઈ નિષ્કુળાન સ્વામી એકસો ને સુડતાલીસ માં પ્રકરણમાં ભક્ત ચિંતામણીમાં એટલે બોલ્યા છે નિષ્કુળાન સ્વામી જ્યારે જેને મોટા પુરુષ મળે રે ત્યારે તેના તેના ધર્મ પડે રે મહારાજ બોલ્યા છે ઓ નિષ્કુળાંત સ્વામી જોડે લખાયો છે જેને મોટા પુરુષ મળે એને એના ધર્મ પડે નહીં તો ધર્મે ન પડે આ બધા અમે બધા ઉજલા છીએ ને એ આ મોટા પુરુષને લઈને છીએ ભાઈ એ રોકી ટોકીને આજે કંટ્રોલ કરે આપણને કાનબુટ્ટી પકડીને આપણને મહારાજની આજ્ઞામાન ગમતામાં રાજીપામાં વર્તાવે નહી તારા જીવ તો નાદાર છે અનાદિકાળથી નાદાર છે કોણ સમજાવે એને કોણ ઠેકાણું રખાવશે કે આપણે અરે સાધન કાળ છે ભાઈ ભલ ભલા ઉડી જાય જેને મોટા પુરુષનો અંકુશ ગયો મોટા પુરુષનો છત્ર ગયો એ નિરાધાર થઈ ગયા નિરાધાર થઈ જાય હમ આજે આપણે બધા આનંદ કરીએ છીએ અને આજે લીલા ચહેરા છે આપણે એનું કારણ આ છે સત્પુરુષ છે મોટા પુરુષ છે આપણી પાસે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે આપણો અને નિરંતર પ્રાર્થના કરજો અને અમે કરીએ છીએ બાપજીને હું તો નિરંતર પ્રાર્થના કરું છું તમે કરજો આ સેવકે કરે છે કે હે મહારાજ બસ અમને સત્પુરુષનો યોગ પેઢી દર પેઢી આપજો અમારા માથેથી કોઈ દિવસ પેઢી એ છત્ર ન જવા દેશો આ એસ એમ વીએસમાં સત્પુરુષનું છત્ર કાયમ રહે એવી હે મહારાજ કૃપા કરજો અમારી પ્રાર્થના કરજો તમે અને કોઈ દિવસે છત્ર થી દૂર જવાનો વિચાર ના કરશો હમ એ છત્ર માથે છે એટલે આપણે બધા ઉજળા છીએ ભાઈ હમ કંઈ પણ સિદ્ધ કરવું હશે સત્પુરુષ જોશે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ કંઈ પણ મહારાજને ઓળખવાથી માંડી બધું એના વગર કંઈ શક્ય જ નથી કાંઈ શક્ય નથી કશું નિરાધાર થઈ જાય પગ વગર નો થઈ જાય સત્પુરુષ વગર જીવની સુ વિચારાની કોણ એને શિવ કોણ કરે થઈ જાય રે બહુ ફાવી ગયા છે કે આપણી પાસે સત્પુરુષ છે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે આપણી પાસે બહુ મોટો પ્લસ પોઈન્ટ છે આપણે ઉજળા છીએ આપણી પાસે બિલ્ડિંગોથી ઉજલા નથી આપણે મોટી આલિશાન ઇમારતોથી ઉજલા નથી આપણે કઈ કરોડો રૂપિયાથી ઉજલા નથી આજે જે ઉપાસના આજે જે નિષ્ઠા આજે જે પતિવ્રતાની ભક્તિ આજે આપણા ધર્મ નિયમ અમારા સાધુના તમારા હરિભક્તોના એનું કારણ સત્પુરુષ છે ભાઈ એનું મૂળ એ છે મહારાજ અહીં પણ આજ બતાવે છે કે જેને સ્વભાવ ટાળવો હોય એને પેલા સત્પુરુષ જોશે અને સત્પુરુષનો ઉપદેશ જોશે હવે ઉપદેશ ગમે કોને અને ઉપદેશ કરે કોને એની વાત આવે છે બે ગોળી આવી ગઈ હો હવે ત્રીજી ગોળી અને કરે કોણ તો તેના વિશે અતિશય અતિશય વિશ્વાસ વિશ્વાસ હોય આ ત્રીજી ગોળી આવી ઉપદેશ કરે પણ વિશ્વાસ જ ના હોય જો એના વચનમાં તો એ ઉપદેશ નહીં કરી શકે નહીં કહી શકે અતિશય વિશ્વાસ અતિશય વિશ્વાસ નો અર્થ શું પેલા આપણને એમ કે કે એ તારામાં ભર્યું છે તારામાં ક્રોધ બહુ છે આપણને એમ લાગે છે કે નથી પણ એ કે છે છે એટલે છે જ મને નથી દેખાતો એ કે છે એટલે છે પણ આપણને તો એક ઝોકું આવ્યું હોય ને અને કે એ જોકું કેમ ખાશે ના મેં ખાધું જ નથી બોલો આટલો વિશ્વાસ નથી આવતો આપણને આ તો નથી દેખાતું અરે નથી ને એમ કે છે દામોદર ભાઈ વિચાર કરો દામોદર ભાઈ ને વગર વાંકે સંતો વડે અને જ્યારે સંતો વગર વાંકે વડે મહારાજે ઉપરાણું લીધું મહારાજ કે દામોદર આ સંતો તને વગર વાંકે વઢે છે તે તને દુઃખ નથી લાગતું તને ખોટું નથી લાગતું તું અમે એક જવાબ નથી આપતો ત્યારે શું જવાબ આપ્યો એમણે મહારાજ સંતો મને વગર વાંકે વઢે જ નહીં હું છું કરવા કે મહારાજ સંતો મને આ જન્મની ભૂલ નહીં હોય સંતો અંતર્યામી હોય આગલા જન્મની ભૂલ હશે વાંક હશે ને એટલે હશે હું તો વિચાર તો કરો કેવો મહિમા કહેવાય સંતનો આટલો મહિમા છે આપણને મોટા પુરુષનો આવો મહિમા નથી રહેતો બોલો કેટલો અતિશય વિશ્વાસ મહારાજ એટલે શબ્દ બોલ્યા છે અતિશય વિશ્વાસ હોય તો ઉપદેશ કરી શકે તો એનો ઉપદેશ લાગે આપણને પણ જો આપણે એવો સંશો કરીએ કે એ મારી વાહે પડી ગયા છે એમને મારી ઉપર શંકા છે એમને મારી પર સંશય છે ક્યાં ટળશે ક્યાં મેળ પડશે નહીં મને નથી દેખાતું એ તો ના દેખાય એટલે અત્યારે શું સૂર્ય અત્યારે સૂર્ય ઉગેલો નથી દેખાય છે બાય જાઓ બાર અહીંથી દેખાય જો દેખાય છે બાય સૂર્ય તો છે ઉપર જતા રહો વાદળાની ઉપર ફ્લાઇટ જતું રહે જોજો તમે એ તપતો હોય નીચે વાદળાનું એટલું મોટું પટળ આવી ગયું છે એટલું મોટું લેયર આવી ગયું છે કે સૂર્ય નીચે દેખાતો નથી પણ નથી છે એમ આપણા સ્વભાવ છે પરંતુ આપણને દેહાભિમાનનું એટલું લેયર મોટું આવી ગયું છે વાદળું એવું આગળ આવી ગયું છે ને તે આપણને સ્વભાવ ઓળખાતો નથી એ પુરુષ કહે છે કે છે તો છે હા પાડતા શીખો હમ જો આ દવા આવે છે સ્વભાવ પ્રકૃતિ ટાળ્યાની દવા છે હવે શું ત્રીજું કે છે એના ઉપદેશને વિશે અતિશય એના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશ ના હવે વિશ્વાસ ક્યારે આવે તો ઉપદેશ ના કરનારાની ઉપર સાંભળનારા ને અતિશય પ્રીતિ હોય લ્યો અને જેની ઉપર પ્રીતિ હોય ને એનો વિશ્વાસ આવે આ સ્વામી જોડે તમને પ્રીતિ હોય ને દાખલો આપો છો બોલો એમનોય આવે અને મારી ઉપર ના હોય તો મારો ના આવે હકીકત છે આ ભાઈબંધ ઉપર પ્રીતિ હોય ને તો ભાઈબંધનો વિશ્વાસ આવે મોટા પુરુષનોના બોલો પણ આમાં એમ કહે છે કે એવા મોટા પુરુષ સાથે અતિશય પ્રીતિ કરો અતિશય પ્રીતિ શબ્દ વાપર્યો છો પ્રીતિ શબ્દ નથી વાપર્યો અતિશય પ્રીતિ જો શબ્દ છે હો જો સ્વામી છે અતિશય પ્રીતિ છે ભાઈ તમને એમ થાય કે ઘરનું ગાલ્યું હા ઘરનું જ ગાલિયું છે અમારું ઘર મૂર્તિ અને આ મૂર્તિમાંથી આવેલું છે બરાબર હા ઘરનું જ છે ભાઈ અતિશય પ્રીતિ હોય પ્રીતિ શબ્દ નથી વાપર્યો અતિશય પ્રીતિ અતિશય પ્રીતિ એટલે સમજ્યા આત્મબુદ્ધિ અતિશય પ્રીતિનો અર્થ આત્મબુદ્ધિ એવા મોટા પુરુષ સાથે આત્મબુદ્ધિ હોય તો જ એના વચનમાં વિશ્વાસ આવે અને તો જ એનો ઉપદેશ ગમે એની જોડે આત્મબુદ્ધિ કરવી પડે અતિશય પ્રીતિનો અર્થ આત્મબુદ્ધિ કે મોટા પુરુષ સાથે જીવન પણ કર્યું હોય તો જ એને વિશ્વાસ આવે આગળ શું કે છે અતિશય પ્રીતિ હોય અને ઉપદેશ ન કરનારો હવે જો એને આત્મબુદ્ધિ હોય પછીની દવા જોજો ઉપદેશ નો કરનારો એટલે કે મોટા પુરુષ તે ગમે તેટલા કઠણ વચન કહે શબ્દ તો ગમે તેટલા બે ચાર પાંચ ના કીધું અનલિમિટેડ કહી દીધું દુખવી ને કઠણ વચન કહે દુખવી ને કઠણ વચન કહે ઢીલા ઢીલા નહીં મૌલી દાદર થયું હોય ને દાદર ની ઉપર પેલી સપટ લોશન આવે સપટ લોશન હા જૂની દવા છે પણ દાદરની ઉપર આમ મલમ બલમ આમાં પેસ્ટ બેસ્ટ લગાવે કશું ના વળે પંદર દાડોથી ને થાય પણ સપટ લોશન નામનું એક કેમિકલ આવતું હોય છે અને સહેજ આમ અડાડે ને ઊંચો કરે થોડી વાર ઊંચો કરે હો પણ મૂળમાંથી બાળી નાખે બોલો દાદરને બે ટાઈમ તમે લગાવો ને ત્રીજી વખતે લગાવવાની જરૂર નહીં ભસ્મખ જ નાખે બોલો ઊંચો કરીને નાખે થોડી વાર તો રાડ્યું પરંતુ એ અને જો જ્યાં દાદર હોય ને ત્યાં લગાવો ને તો રાડ્યું પડાવે અહી તમે કઈ દાદર ના આવે ને લગાવો તો કશું ના થાય એમ એ તમે ઊંચા કરે છે એનો અર્થ જ દાદર છે દાદર છે એટલે જ ઊંચા કરે છે એમ મોટા પુરુષ નું વેણ આવે ને આપણે ઊંચા થઈએ ને એ સમજવું દાદર છે દે ભાવ દે અભિમાન છે દોષ છે એટલે જ ઊંચા કરે છે હરખો ઊંચા કરશે એ જ તમને હેઠા બેડશે સમજ્યા એ જ હરખો કરશે દુઃખવી કઠણ વચન કહે શું કહે છે હવે કઠણ વચન ગમે છે આપણને ગમાડજો હો કે એવી અને છૂટ આપજો હવે તમે કહેશો કહેજો કહેજો અમને કઠણ વેચન વચન કહેજો તમ એટલે કહી દે ને હા એટલે કહી દે ને પેલા સ્વરૂપાનંદ સ્વામીને ને અરે સચિદ સચિદાનંદ સ્વામી સચિદાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ અખંડ દેખાતી ત્રણેય અવસ્થામાં મૂર્તિ અખંડ દેખાય સિદ્ધાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી સચિદાનંદ સ્વામીના શિષ્ય હતા સિદ્ધાનંદ સ્વામી એમને અખંડ મૂર્તિ દેખાતી કોઈએ પૂછ્યું કે સિદ્ધાનંદ સ્વામી તમને અખંડ મૂર્તિ દેખાય છે એનો ઉપાય શું એનું કારણ શું કે મને મહારાજ સભા વચ્ચે વઢે છે ને ધોળી કાઢી નાખે મારી સભા વચ્ચે વધે ને એટલે મને મૂર્તિ દેખાય છે એ એક સાધુ મારા એવા ગયા મહારાજને જઈને કે મહારાજ મને તમે સભા વચ્ચે વઢજો પણ મૂર્તિ દેખાય એવું કરજો તમને છૂટ આજથી મેં છૂટ આપી ગયા સભા વચ્ચે કહેવાય છૂટ મારી કે ધૂળ કાઢી નાખજો મહારાજ મારી હો મહારાજ કે નથી વઢતો એટલું હારું છે જો વઢીશ તો અમારા દર્શન તો એક બાજુ જશે તારા દર્શન નહીં થાય મને તારા દર્શન થાય એટલે સમજે માટે તું શું ને હારો જ વઢી કેમ નથી શકતા આત્મબુદ્ધિ નથી વિશ્વાસ નથી વિશ્વાસ કેમ નથી આત્મબુદ્ધિ નથી પણ આત્મબુદ્ધિ થાય તો મોટા પુરુષ દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય મને વઢનારા હોય ક્યાંથી એટલે આ ઇન્જેક્શન છે ઇન્જેક્શન દુખવી ને કઠણ વચન કે ગોળી છે ગોળી તો કડવી જ હોય ઇન્જેક્શન તો વાગે પણ વાગે તો અહીં તમે ડોક્ટર જોડે નથી કહેતા જોયો સાહેબ એક ઇન્જેક્શન મારી દો ને જલ્દી તાવ જાય હામેથી માગો લ્યો ઇન્જેક્શન મારી દો ને એમાં ઇન્જેક્શન છે એટલે વાગે થોડુંક એમાં ખમી લેવાનું પણ તને વાજો કરી નાખશે ભાઈ હમ જરા જરાય ડોક્ટર નો વિશ્વાસ આ વિશ્વાસ નહીં શું કે સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય પણ હવે સાંભળો પણ આ વિના બીજો કોઈ ઉપાય નથી લ્યો કોઈ ઉપાય નથી હવે તમારે ગોતવા જવાની જરૂર પડશે મહેનત ના કરતા ગૂગલ ગૂગલમાં નકામી હો હા અત્યારે આરો આ ગૂગલનો નો જમાનો છે ને બધા એ ગૂગલમાં જોવા જાય આ ગુગલ જ છે આપણા બાપનું સમજા સ્વભાવ ક્યાં ટાળે બોલો આ ઇન્ટરનેટ ના જમાનામાં આ દશે બધું જોવા જાય એ આર યુ આમાં જોવા જાવ શું કે છે કોઈ ઉપાય નથી માટે હજુ મહારાજ પાકું કરાવે છો માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યા ની ઈચ્છા હોય જેને જેને એમાં કોણ કોણ બાકી રહી ગયું ને કોણ કોણ આવી ગયું પેલા જેને અહીં બેઠેલા બધા આપણે આવી ગયા હું આવી ગયો સંતો આપણે આવી ગયા કે નહીં આવી ગયા હરિભક્તો ને સાધકો તો તમે આવી ગયા કે નહીં આ ખુરશી વાળા ના આયા આવી ગયા જેને આ હેઠે બેઠેલા ના આયા આવી ગયા જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઈચ્છા હોય ઈચ્છા હોય તો મેળ પડે પેલા ઈચ્છા છે કેટલાના છે આ માછીબાનું ઘર નથી હો દવા બતાવી ગોળીઓ બતાવી શું કે છે તેને પરમેશ્વર તથા સત્પુરુષ જો મહારાજે સત્પુરુષને જોડે પાછા મૂક્યા પરમેશ્વર ભગવાન કે ભગવાનના સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે હજુ મહારાજને હક નહોતું થયું કંઈક બાકી રહી ગયું હતું એટલે મહારાજ શું બોલ્યા ગમે તેવા તિરસ્કાર કરે તે સ્વભાવ ટાળ્યા સારું ગમે તેટલા તિરસ્કાર કરે લ્યો કઠણ વચન ના કીધા શું શબ્દ વાપર્યો ગમે તેવા તિરસ્કાર કરે ને ગમે તેવા કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવો નહીં લ્યો ને કહેનારાનો ગુણ જ લેવો એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ જરૂર ટળી જાય છે વચનામૃતમ એવી રીતે મધ્ય પ્રકરણ નું સાડત્રીસ વચનામૃત જે તે થયું આ રાજી પાનો મોટો ઉપાય આવી ગયો કે મહારાજને રાજી કરવા છે તો શું કરવું જોઈએ આ કરવું જોઈએ બસ આટલું આપણે બધા કરીએ મહારાજને ખૂબ ખૂબ પ્રાર્થના હે મહારાજ હે બાપા હે બાપજી બસ અમારે રાજી કરવા છે અમારો રાજીપાનો સ્વભાવ રાજીપાની રીત અમારા અયામાં દ્રઢ થાય એવી અમારી પર કૃપા કરો કૃપા કરો કૃપા કરો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો અને હા આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે એસએમવીએસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો